Good morning. જે વાળોગા આપણે ચેપ્ટર 14 લેક્ચર નંબર 48 અને એમાં ચોથો મુદ્દો પાંચ વિભાગોમાં ચોથો મુદ્દો જોઈશું તટીય મેદાનો મતલબ દરિયા કિનારાના મેદાનો. હવે એ જે દરિયા કિનારાના મેદાનો છે એટલે તટ વિસ્તારનો જે પ્રદેશ છે તે એકંદરે કેવો હશે મોટા ભાગનો તો મેદાની પ્રદેશ પ્રકારનો હશે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓરિછા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. હવે દ્વીપકલ્પીય સીધો બધું જ મેદાની પ્રદેશ નથી, ક્યાંક એવો ભાગ છે કે જ્યાં ઉચ્ચ પ્રદેશોના ભાગથી એ ઘેરાયેલો છે ઉચ્ચ પ્રદેશો તરીકે અને તે સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. હવે જોઈએ કે તે પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. આ રીતે બે ભાગો જે પડે છે તો આ તરફ પશ્ચિમ અને આ તરફ પૂર્વ, તો પૂર્વ અને પશ્ચિમ બે ભાગોમાં એને શું કરી દેવામાં આવે છે, વહેંચવામાં આવે છે આ જે તટીય મેદાનો છે તે. એટલે આ રીતે એના કેટલા ભાગો થશે, બે ભાગો. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. પશ્ચિમનું ગુજરાતથી કેરળ એટલે ગુજરાત પશ્ચિમમાં જે આવેલું છે ત્યાંથી લઈને છેક દક્ષિણે ક્યાં સુધી, કેરળ સુધી. પશ્ચિમથી પશ્ચિમે અહીં ગુજરાત અને આ તરફ કેરળ. આ જ રીતે ગુજરાતને બાદ કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન છે અને તે ઘણું જ અસમાન અને ઉબડખાબડ છે. એનો મતલબ શું થયો બાળકો, કે ગુજરાતથી લઈને કેરળ સુધી એમાં જે મેદાની ભાગ છે એ મોટા ભાગે કેવું છે, સાંકડું. એનો સીધો અર્થ શું થયો, સાંકડું હોવાનું કારણ શું, તો ગુજરાતને સૌથી વધારે શું લાગે છે, દરિયા કિનારો લાગે છે. એટલે અહીં મેદાનની પ્રમાણતા કેવી, તો કે વધારે, અને બાકીના જે રાજ્યો કે વિસ્તારો જે છે એનું પ્રમાણ કેવું, તો ઓછું. ગોવાથી દક્ષિણના તેને મલબાર તટ કહે છે, ખાસ યાદ રાખજો. ગોવાથી દક્ષિણનો જે ભાગ છે તો ત્યાંથી તેને કયા નામથી ઓળખવામાં આવે છે, મલબાર તટ. મલબાર તટ ક્યાંથી ક્યાં, તો ગોવાથી દક્ષિણ સુધી, ગોવાથી લઈને દક્ષિણ સુધી. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. કેમ, તો જ્યાં નદી વહેતી હશે આ રીતે જ્યાં નદી આગળ વધતી હશે એ નદીઓમાં પાણીનું પ્રમાણ જેમ વધુ હશે તેમ વધુ પ્રમાણ હોવાને કારણે એ શું કરે છે, તો આ રીતે ખીણો બનાવે છે અને એ ખીણો જે છે તે એકંદરે અસરકારક બનશે, ખાડીઓ બનાવે છે. મોટા ભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. હવે આ જે ખીણો છે એ નદીમાં જેમ જેમ પાણીનો ફુગાવો કેવો થતો જાય, વધતો જાય, તો એમ ખીણો જે છે એ શું થતી જાય છે, નદીમાં ના પાણીને કારણે ઢંકાઈ જાય છે, મતલબ અંદર દેખાતી હોતી નથી. જે સમુદ્ર તળના ઉંચકાઓથી બનેલી છે અને આ જે ખીણો છે એનો ઉંચકાવાનું જે કારણ, ઊંચાઈનો ભાગ જે બનવાનું કારણ છે એ સમુદ્રના તટને કારણે. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. કારણ શું, નદીમાં પાણીનો જે પ્રમાણ છે તે ઘટતું નથી અને આ ખીણો અમુક ઊંડાઈ ધરાવે છે અને એ ઊંડાણને કારણે તે પાણીનો ઘટાડો નથી થતો એટલે ત્યાં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રો વિકસે છે. આ કારણની રીતે પણ આપણે સમજાવી શકીએ. પશ્ચિમ તટે એક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે, બંને બાજુ પૂર્વ હોય કે પશ્ચિમ એ તરફ શું આવેલા છે, તો ખાસ યાદ રાખશો બંદર, જેમાં મુંબઈ અને માનમાં ગોવાનો સમાવેશ થાય છે. કઈ તરફ, પશ્ચિમ તરફના મુખ્ય, કારણ કે આજે ભલે તે મોટું શહેર છે પણ તે સમયે વેપાર માટેનું એક મુખ્ય મથક એટલે કે બંદર હતું એમ કહી શકાય, યાદ રાખશે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજળ જોવા મળે છે. પશ્વજળ મતલબ શું, જેવી રીતે ઊંચાઈનો ભાગ જે છે અને એક સાંકડો ભાગ બનીને પાણીનો ફુગાવો હોય એવું એક ભાગ, સાથે
તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. પશ્વજળને ત્યાંના સ્થાનિક જે લોકો છે એ પશ્વજળને કયા નામથી ઓળખે છે? પશ્વજળ. તો તે ત્યાંના જે સ્થાનિક લોકો છે, મતલબ ત્યાં કાયમી વસવાટ કરતા જે લોકો છે, તે તેને કાયલના નામથી ઓળખે છે. પૂર્વના તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતા પ્રમાણમાં વધારે પહોળું છે. કારણ પૂછે કે પૂર્વના તટીય મેદાન કરતા પશ્ચિમનું તટીય મેદાન કરતા પ્રમાણમાં વધારે છે. પશ્ચિમ કરતા પૂર્વનું તટવાળું જે મેદાન છે તે કેવું છે? વધારે છે. સીધી વાત છે કે નદીનું પ્રમાણ વધુ હોય અને એકંદરે સમુદ્ર કિનારાનો ભાગ વધારે લાગુ પડતો હોય, બંને તરફ લાગુ તો પડે છે પણ એ એના કરતા વધારે છે, એ વાત આપણે સમજાવવાની થાય છે. અહીં કાવેરી, કૃષ્ણ, ગોદાવરી નામની અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં કાપ નિક્ષેપણ વધારે થયું છે. કેમ? આપણે કહ્યું કે નદીના વહેણને કારણે કાપનું પ્રમાણ કેવું? તો કે વધારે. અને એ કાપનું પ્રમાણ વધુ હોવાનું શું કારણ? તો નદીના વહેણને કારણે, એટલા માટે. અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે એક પ્રકારનો ફળદ્રુપ મેદાની પ્રદેશ, ફળદ્રુપ મેદાની ભાગ. ઉત્તર એટલે ઉત્તર શિરકાર, ઉત્તર દિશા, ઉત્તર શિરકાર કારણ કે ઉત્તર દિશામાં છે એટલે એને ઉત્તર શિરકાર તટ કે મેદાન, અને દક્ષિણે આંધ્રપ્રદેશ જાણીતો છે, તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડળ તટના નામથી ઓળખાય છે, જાણીતો છે. દક્ષિણે તમિલનાડુના તટીય પ્રદેશમાં નીચેની તરફ કોરોમંડળ અને ઉત્તરની તરફ ઉત્તર શિરકારનો મેદાન. તો આટલી વાત થાય છે ચોથા મુદ્દા તરીકે તટીય મેદાની દરિયા કિનારાના મેદાનો તરીકે. કેમ? પશ્ચિમ અને પૂર્વને ધ્યાનમાં રાખવાનું, કઈ નદીઓ વહે છે, ત્યાંની પારિસ્થિતિક સંજોગો કે વહેણની પરિસ્થિતિ કેવી બને છે એના કારણે તે નક્કી થઈ શકે છે. અને બાળકો પાંચમો મુદ્દો જે છે તે આ છે, તેને આપણે સમજીએ. પાંચમો મુદ્દો જે છે આપણો તે દ્વીપ સમૂહ, દ્વીપ સમૂહ. તમે ધોરણ 8 ને ધ્યાનમાં રાખતા આ મુદ્દો ભણી ગયા છો કે ત્રણ બાજુ પાણી અને એક તરફ જમીન ભાગ થી ઘેરાયેલો એવો ભાગ એટલે દ્વીપ સમૂહ. તો ભારત એક દ્વીપ સમૂહ પ્રકાર આકાર ધરાવે છે અને ઓળખ ધરાવે છે. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે? અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય દ્વીપ સમૂહો છે. એટલે આપણને ખ્યાલ છે કે લક્ષદ્વીપો જે છે એ નાના વિભાગો જે ધરાવે છે એ ક્યાં ક્યાં? અંદમાન નિકોબાર એક દ્વીપ સમૂહ છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુ આવેલા છે. હવે આપણને ખ્યાલ છે કે પશ્ચિમ તરફ શું છે, કયો સમુદ્ર? તો બંગાળ ને અરબ સાગર, અરબ સાગર યાદ રાખશો. આ તરફ પૂર્વ બાજુ બંગાળની ખાડી, બંગાળની ખાડી. હવે એ રીતે જોતા અહીં આપણને જે કહેવામાં આવ્યું કે અરબી સમુદ્રમાં કેરળ તટે થોડે દૂર આવેલ આ ટાપુઓ આવેલા છે, મતલબ શું થયું કે બંને તરફ શું છે, આવા પ્રકારના દ્વીપ સમૂહો છે અને તેના ઉપર નાના ભાગના 200 કિલોમીટર, 100 કિલોમીટર, 80 કિલોમીટર જેટલા નાના શું જોવા મળે છે, આ પ્રકારના ટાપુઓ જોવા મળે છે, જે બંને બાજુ આપણને જોવા મળે છે. સમજીએ, તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. તો તે આકારે કેવા છે? ઘોડાની નાળ જેવા. આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહે છે. વાક્ય યાદ રાખશો કે પરવાળા દ્વીપો કે આવી રીતે જે રચનાત્મક બનેલા હોય એને એટોલ પણ કહી શકાય. અન્ય દ્વીપ સમૂહમાં બંગાળની ખાડીમાં આવેલ અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. કારણ કે ભારત દેશનો નકશાની રીતે આપણે જોઈશું તો અરબ સાગર અને બંગાળની ખાડીમાં બંને અંદમાન નિકોબાર અને આ રીતે દ્વીપ સમૂહોનું જે પ્રમાણ છે એ સરહદીય ભાગથી ઘણા દૂર છે, પણ તેના ઉપર જે સત્તા છે, તેના પર હક જે છે એ કોનો છે? તો ભારત સરકારનો.
ત્યાં પર્વતની હારમાળા છે, ભલે એની દાખલા તરીકે આપણે જોયું કે 200 કિલોમીટર 50 કિલોમીટર, પણ તેમાં પણ પર્વતોની ઉચ્ચ પ્રદેશોની નાની મોટી એવી એક હારમાળા તો જોવા મળે જ છે. એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. કેમ તો ત્યાં પ્રદેશ એવો છે, સમુદ્રથી ઘેરાયેલા છે એવો ભાગ વિસ્તાર એ પ્રદેશ, એટલે ત્યાં જ્વાળામુખીની પરિસ્થિતિ સર્જાય છે અને એના કારણે પણ આ નાનકડા ટાપુઓની રચના થઈ છે. આ ટાપુઓ 350 કિમીના વિસ્તારમાં પથરાયેલા છે, એટલે વધુમાં વધુ એ આપણે જોઈશું તો 350 કિલોમીટર સુધી એનો શું છે પથરાવ, યાદ રાખશો 350 કિલોમીટર જેટલો. આ ટાપુ એટલે બંને તરફ બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય એમાં આવેલા અંદમાન નિકોબાર હોય કે એ જે ટાપુઓ છે એની લંબાઈ કે જે પ્રમાણ છે તે. આ ટાપુઓ તેની વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે, કારણ કે એના ઉપર જેનો હક હશે ત્યાં જરૂર પડીએ વ્યૂહાત્મક રીતે વેપાર હોય, યુદ્ધ હોય, વાહન હોય કે કોઈ પણ રીતે જેતી સરકાર એના ઉપર પોતાનો હક કે દાવો કરી શકશે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ આવેલ બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે, યાદ રાખશો બેરન સક્રિય જ્વાળામુખી. એના પ્રકાર પડે છે સુષુપ્ત કે જે અંદર બની રહ્યો છે, સક્રિય કે હવે પછી બનવા અને બહાર આવશે એવો, અને મૃત એટલે કે જે અંદર એકવાર થઈ ગયો છે જ્વાળામુખીના રૂપમાં એ હવે કદી થશે નહીં, એ રીતે એના કેટલા પ્રકાર ત્રણ પડે છે. તો આ રીતે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં બેરન નામનો એકમાત્ર સક્રિય ભારતનો શું છે જ્વાળામુખી છે, ખાસ ધ્યાન રાખશે. જ્યારે તેની નજીકમાં જ સુષુપ્ત જ્વાળામુખી નારકોન્ડમ આવેલો છે, નારકોન્ડમ, અને તે કેવો સુષુપ્ત અવસ્થામાં એટલે વિકસી રહ્યો છે, બની રહ્યો છે, છુપાયેલો છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે અને પોતાની આગવી લાક્ષણિકતાને તા છે, છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલ છે. હવે આપણે કોની વાત કરી રહ્યા છે, ભારતીય ભૂપૃષ્ઠની મૂળ ચેપ્ટર. તો એ શું કહેવા માંગે છે કે આ રીતે કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશો, કોઈ જગ્યાએ ટાપુઓ, કોઈ જગ્યાએ નદીઓ, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશો, એટલા માટે એવા આપણે 5 વિભાગો જોઈ ગયા અને તેમાં 5મો મુદ્દો તે આ દ્વીપ સમૂહ તરીકે આપણે સમજી રહ્યા છીએ. દેશની સમુદ્રીમાં તે બધાનો ફાળો આવેલો છે, કારણ કે એમાં કોઈક ને કોઈક મેદાન હોય તો પણ ઉપયોગી હોય, ઉચ્ચ પ્રદેશ હોય તો પણ ઉપયોગી છે અને નદી હોય તો પણ ઉપયોગી છે. તો આ ભારતની સમૃદ્ધિમાં વધારો કરે છે. ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને અનાજનો ભંડાર કહેવામાં છે, ખાસ ધ્યાન રાખશો ઉત્તરના કયા ભાગને ફળદ્રુપ કાપના મેદાન, ઉત્તરના કાપના મેદાન અનાજનો ભંડાર કહેવામાં આવે છે. એનો સીધો અર્થ શું થયો કે કાપનું જે મેદાન છે એ ઉત્તર દિશા તરફ, ત્યાં મેદાન કેવું છે કાપનું, અને તે કેવું છે ફળદ્રુપ છે, અને ફળદ્રુપતાને કારણે તે અનાજ વધુ પ્રમાણમાં શું કરી શકે છે પકવી શકે છે, અને તેને આભારી કોણ છે તો નદીઓથી બનેલા કાપના મેદાનો છે, અને તેને કારણે કહી શકાય કે તે એકંદરે કેવા છે વધુ અનાજ પ્રાપ્ત કરે છે, એટલે તેને અનાજનો ભંડાર પ્રદેશ તરીકે ઓળખાવી શકાય. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ વિવિધ ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે, દક્ષિણ ભારત. આ બીજું કારણ, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ કેવો છે ખનિજોથી સમૃદ્ધ છે, ખનિજોથી સમૃદ્ધ છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે ઉત્તરનો કાપનો મેદાની પ્રદેશ એ અનાજનો ભંડાર છે, ખાસ યાદ રાખજો ઉત્તરનો કાપનો મેદાન, કારણ અહીંયા ફળદ્રુપ મેદાની પ્રદેશો છે એટલા માટે. અને અહીંયા દક્ષિણના ભારતનો ઉચ્ચ પ્રદેશ કેવો છે ખનિજોથી સમૃદ્ધ છે, એનું શું કારણ છે તો ઉચ્ચ પ્રદેશમાં જ ખનિજોનું પ્રમાણ કેવું હોય છે બાળકો સૌથી વધુ, એટલા માટે. એટલે આ બંને કારણો કે પ્રશ્નની રીતે ઇમ્પોર્ટન્ટ રહેશે બંને પ્રશ્ન તરીકે.
આગળ જોઈશું. ઉચ્ચ પર્વતીય પ્રદેશ જળ રાશિ તરીકે વન સંસાધન ધરાવે છે. ઉત્તરનો જે ભાગ છે, ઉત્તર તરફનો, જ્યાં શું છે, પાણીનું પ્રમાણ નથી, પણ વન સંસાધન તરીકે સવિશેષ મહત્વ ધરાવે છે. તો અહીંયા આપણે બાળકો 5 મુદ્દાઓને પૂર્ણ કરીએ છીએ.